હેલો સર મારું નામ મોહમ્મદ અકમલ છે અને હું જેનું વિદ્યાર્થી છું હું તમને પૂછવા માગું છું કે આમ તો મારા મગજમાં અન્ય પ્રશ્ન હતો પણ આ સમયે મારો પ્રશ્ન એ છે કે જ્યારે તમે અમેરિકા હતા ત્યારે તમે ત્યાં કાયમ કહેતા હતા કે તો સૌથી મોટું જીવંત લોકતંત્ર છે પણ હવે ચાર વર્ષ વીત્યા બાદ તમે તેમ કહેવાનું બંધ કરી દીધું છે તમે કયા કારણસર આવું કહેવાનું બંધ કરી દીધું છે મારો કહેવાનો અર્થ એ છે કે તમે એમ કહેવાનું શા માટે બંધ કરી દીધું છે કે આપણે સૌથી મોટું લોકતંત્ર ધરાવીએ છીએ ના ના મને લાગે છે કે તમે મારી વાતોનો શાબ્દિક અર્થ પકડી રહ્યા છો આ ચાર વર્ષોને કારણે નહીં બલકે હું જોઈ રહ્યો છું કે આપણે પણ અમેરિકા જેવા થવા માંડ્યા છે કાં તો આપણે રિપબ્લિકન છીએ અથવા તો ડેમોક્રેટ મારા પિતા એક રિપબ્લિકન હતા મારા દાદા એક રિપબ્લિકન હતા તેથી હું પણ રિપબ્લિકન છું એવું એક રિપબ્લિકને કહ્યું તો બીજી વ્યક્તિએ એક ડેમોક્રેટે તેને પૂછ્યું ધારો કે તારા તારા પિતા મૂર્ખ મૂર્ખ હતા હતા અને દાદા તો તું શું હોઈશ તેણે જવાબ આપ્યો તો હું એક ડેમોક્રેટ હોઈશ તો કમનસીબે છેલ્લા કેટલાક દાયકાથી અમેરિકા આ રીતે વિભાજીત થઈ રહ્યું છે પણ ભારતમાં આવું નહોતું પણ હવે હું કહીશ કે છેલ્લા લગભગ દસેક વર્ષોથી આવી વિકૃતિ આવી ગઈ છે દરેક વ્યક્તિ કોઈને કોઈ દળ સાથે સંકળાયેલી છે આ લોકતંત્રનો વિનાશ છે તમામ લોકોએ ચૂંટણીના ત્રણ મહિના પહેલા આ અંગે વિચાર કરવો જોઈએ શું તેમણે દેશ માટે કશું કર્યું શું તેમણે દેશ માટે કશું નથી કર્યું શું તેમને વધુ એક તક આપવી જોઈએ કે ન આપવી આ બધી બાબતો એવી છે જેના વિશે તમારે ચૂંટણીની બરાબર પહેલાં વિચારવું જોઈએ પાંચ વર્ષ સુધી નહીં તેનો કશો અર્થ નથી તમારે તમારી બુદ્ધિથી તેનો અંદાજ લગાવવો જોઈએ આજે તો જાણકારી ઉપલબ્ધ છે ખરું ને પૂરતી જાણકારી ઉપલબ્ધ છે આ માહિતીના આધારે તમે તમારી બુદ્ધિ વાપરીને ન તો તમારા સહપાઠીઓથી પ્રેરાઈને કે પોતાની પાર્ટીથી પ્રેરાઈને કે પોતાના પિતા કે દાદાથી કે જે મૂર્ખ હતા પોતાની બુદ્ધિના જોરે પોતાની સમજ અનુસાર વોટ આપવો જોઈએ તો જ મતદાનના અધિકારનો કંઈક અર્થ સરે છે આથી જ ગુપ્ત મતદાન થાય છે આપણે અગાઉથી જ નક્કી કરી ચૂક્યા છે કે આ લેફ્ટ છે આ રાઈટ છે તો પછી વોટિંગનો શું અર્થ રહે છે અમે જાણીએ છીએ કે તમારી સીધી ગણતરી કરી શકીએ છીએ ચૂંટણીની આ સમગ્ર પ્રક્રિયા આ ધરતી પરની સૌથી મોટી ઘટનાઓ પૈકીની એક છે ભારતીય ચૂંટણી પ્રક્રિયા તે એક અદભુત અને ઉત્કૃષ્ટ પ્રક્રિયા છે તે દેશના અંતરિયાળ ગામોમાં પણ હાથ ધરાય છે અને તે સામાન્ય રીતે વ્યવસ્થિત હોય છે સાચે જ તમામ પ્રકારની ભાગદોડ છતાં તે ઘણી જ વ્યવસ્થિત છે અને જો એનો શું અર્થ છે જો પાંચ વર્ષ પહેલાં જ આપણે નક્કી કરી ચૂક્યા હોઈએ કે આપણે કોને મત આપીશું તો પછી આ સમગ્ર વ્યવસ્થાનો શું અર્થ છે તો પછી ગુપ્ત મતદાન શા માટે આ પાછળનો વિચાર એ છે કે તમે કોને મત આપ્યો તે કોઈને જાણ ન થવી જોઈએ ખરું ને જો તમે લોકતંત્ર જાળવી રાખવા માગતા હો તો આ ઘણું જ મહત્વપૂર્ણ છે